અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આપણી વચ્ચે આવી ચૂક્યા છે. તમામ મિત્રોને વિનંતી કે ખેસ હાથમાં લઈ, તમામ મિત્રો ખેસ હાથમાં લઈ ખેસ સરકાવશે, તાળીઓથી સ્વાગત કરશે. માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી મંચ પર પધારી ચૂક્યા છે. માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી માતાજી, તમામ મિત્રોને વિનંતી ખેસ લહેરાવી, તમામ ઉમેદવારોને વિનંતી પોતાના સ્થાન પર ઉભા રહીને મુખ્યમંત્રી શ્રી નું સ્વાગત કરીશું. ભારત માતાજી, ભારત માતાજી, ભારત માતાજી, ભારત માતાજી. માન્ય શ્રી પોતાનું પદ ગ્રહણ કરી રહ્યા છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી પણ આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત છે. મિત્રો જોરદાર ભારત માતાના ઘોષ સાથે કરીએ, ભારત માતાજી, ભારત માતાજી, ભારત માતાજી. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, મહામંત્રી શ્રી, માન્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમા, માન્ય ગૃહમંત્રી રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ, મહામંત્રી શ્રી રજનીભાઈ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, હું તમામ મહાનુભાવોને કહીશ કે આજે પંડિત દીનદયાળજીના જે પ્રતિમાળાની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, જેને ભારતીય જનતા પાર્ટીની નીવ નાખી છે, એકાત્મ માનવવાદ અને છેવાડાના માનવી સુધી અંત્યોદય સુધી પહોંચવાની જેને નેમ લીધી હતી ભારતીય જનતા પાર્ટી એટલે કે વિચારધારા, એ વિચારધારાને લઈ અને આજે આપણે સૌ પ્લાનિંગ કરીને, જે માઇક્રો પ્લાનિંગ જે કહેવાય કે દેશની દુનિયાની સૌથી મોટી પાર્ટી, જેમ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ સાની અધ્યક્ષતામાં બની, તેવી જ રીતે ગુજરાત એ પેસ સમિતિના માઇક્રો પ્લાનિંગ માઇક્રો મેનેજમેન્ટ હેઠળ આપણે જેમને પેજ સમિતિ અને પેજ સમિતિના સભ્ય દ્વારા કાર્યકર્તાઓને એક નવી ક્ષમતા આપી છે. આજના કાર્યક્રમ માટે પ્રદેશ નેતૃત્વએ જે કાગો વિચાર આપ્યો છે, એ કાર્યક્રમના અધ્યક્ષ માનીય શ્રી સી આર પાટીલજી, આપણા લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને કાર્યકર્તાઓ બધા એક સાથે સંકલ્પ લેવાનો છે. હું સંકલ્પ લઉં છું કે હું ભાજપનો સૈનિક છું, હું પાર્ટીના બંધારણ નિયમો અનુશાસનના પાલનનું વચન આપું છું. હું પંડિત દીનદયાળજીના સમાજના છેવાડાના માનવીના કલ્યાણથી માંડીને વિશ્વ કલ્યાણ સુધીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં શ્રદ્ધા રાખું છું. હું જ્ઞાતિ જાતિ તથા સંપ્રદાય આધારિતતાના કોઈ પણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ કરતો નથી. હું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ, એ આપણો આત્મા છે અને સેવા પરમો ધર્મ આપણો પરમાત્મા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ, અહિંસા અને સરદાર પટેલની રાષ્ટ્રની એકતા અખંડિતતાની વિચાર ભાવનાથી મજબૂત એવું આપણું ગુજરાત, એ આગવું ગુજરાત છે. ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસમાં મારો પ્રામાણિક સહયોગ આપતો રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર અને
वोकल फॉर लोकल स्वदेशी अने स्वच्छता अभियान में जन जागृति लावा सतत प्रयास करीश। जन सेवा एज प्रभु सेवा ए मंत्र ने लईने मारा मत विस्तार में भाजपनी केंद्र सरकार अने गुजरात सरकार नी गरीब मध्यम वर्ग सहित नी योजनाओं में साचा लाभार्थियों ने लाभ मिले ते माटे सतत प्रयत्न करीश। जय जय करी गुजरात भारत माता की वंदे। फोटो माटे बधा जी सर। हमारा भारतीय जनता पार्टी ना पितृ पुरुष अजात शत्रु अमरा पथदर्शक ने मार्गदर्शक अंचोदय अने एकात्म मानववाद ना प्रणेता जेमना देश ने नवी दिशा अने दर्शन करायू हतु तेवा परम श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी नी आज पुण्यतिथि छे। परंपरागत रीते भारतीय जनता पार्टी आ दिवस ने समर्पण दिन तरीके मनावती आवी छे। आजे संयोग बन्या छे के आज समर्पण दिवस है, साथ साथ समग्र गुजरात में स्थानिक स्वराज्य चूंटनीओं योजाई रही है। तमाम उम्मीदवारों जाहिर थी चूक्या है त्यारे भारतीय जनता पार्टी गुजरात प्रदेश आदरणीय अध्यक्ष सी आर पाटिल साहेब द्वारा गुजरात तमाम उम्मीदवार शिवों ने आज संकल्प लेवड़ायो के पार्टी अनुशासन में रहीने शिस्त में रहीने पंडित जीए जे अमने राह बतायो छे जे मार्ग बतायो छे ए राह पर चाली अने दीन दुखिया अने जरूरियातमंद लोकोनी सेवा करे सरकारनी विविध योजनाओनो लोको सुधी एनो लाभ पहोंचाड़े अने हमेशा कार्यरत रहे अने जनसेवा करे। जनसेवा ए प्रभु सेवा तो सतत जनसेवा करे तेवो संकल्प लेवड़ायो छे। त्यारे भारतीय जनता पार्टी सूरत महानगरना 120 ઉમેદવારોએ પણ આજે સંકલ્પ લીધો છે, સંકલ્પબદ્ધ બન્યા છે। આવનારા સમયમાં આ તમામ લોકો ચૂંટાઈને આવ્યા પછી પણ પાર્ટીની શિસ્તમાં રહે અને તમામ આ સંકલ્પ લીધો છે તેને સંકલ્પને અમલમાં મૂકી અને કાર્યરત રહે તેવો અમારો આગ્રહ રહેશે। 11 ફેબ્રુઆરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમર દિનની ઉજવણી કરી રહી છે। આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પક્ષ ભારતીય જનસંઘના સ્થાપક પૈકીના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જેમણે એકાત્વ માનવ દર્શન અને ખાસ કરીને દલિત શોષિત પીડિત ગાંવ કિસાન મજદૂર ગામડામાં રહેતા જંગલમાં રહેતા જે ભાઈઓ છે જે છેવાડાનો માનવી છે એને અંત્યોદયનું પ્રેરણા આપીને અંત્યોદયનું સૂત્ર આપીને એ ગરીબમાં ગરીબ વ્યક્તિના કલ્યાણ માટે સરકાર હોય આ પ્રકારની સ્પષ્ટ એક વિચારધારા મૂકી હતી અને એ વિચારધારાના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ પંચનિષ્ઠા બનાવી હતી અને આ પંચનિષ્ઠાના આધારે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં કામ કરી રહી છે। આ પંચનિષ્ઠા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય એની પ્રેરણાથી બનેલું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જાતિવાદ ના પ્રાંતવાદ ના ભાષાવાદ કોઈ પણ વાતના પર્યાય વગર કોઈ પણ જાતના વાત કર્યા વગર માત્ર ને માત્ર સમગ્ર દેશના તમામ હિન્દુસ્તાનીઓ માટે સમગ્ર ગુજરાતના તમામ ગુજરાતીઓ માટે આજે કામ કરી રહી છે અને જેને કારણે આજે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સમગ્ર ગુજરાતમાં છે એનો સવિશેષ આનંદ છે। ફરીથી આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને એમની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ નિર્ણય ભાવનાથી જે સંકલ્પબદ્ધ અમે થયા છે એનાથી પ્રેરણા લઈને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 માંથી 120 સીટ લાવીને અમે સુરતમાં સુરતને ખૂબસૂરત નહીં વિશ્વકક્ષાનું શહેર બનાવવા અમે સંકલ્પબદ્ધ છીએ।
आवाज आखा अमदावाद में पहुंचो जोईए के समग्र देश ने दुनिया में सबसे मोटी पार्टी।